પ્રશ્ન 16 જે આપણે જોયો ખૂબ સરસ મજાનો દાખલો હતો આવડી ગયો છે ને બધાય ચલો ત્યાર પછી હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન 17 થી પ્રશ્ન 17 માં એકદમ સિમ્પલ દાખલો છે I equal to integration from 0 to pi by 4 2 sec square x plus x cube plus 2 into dx ચાલો આપણે બધાયનું ઇન્ટિગ્રેશન એક સાથે લઈ લઈએ તો દોસ્તો અહીંયા જે 2 છે એ અચળ છે માટે y ખેંચી લેશું sec square x નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે tan x પછી આ પ્લસ x ક્યુબ નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે ઘાતના નિયમ અનુસાર તે જશે x raised to 4 by 4 પ્લસ 2 નું ઇન્ટિગ્રેશન થશે અચળ નું ઇન્ટિગ્રેશન એટલે અચળ ઇન્ટુ x અનુસાર 2 નું ઇન્ટિગ્રેશન થશે 2x from 0 to pi by 4 ચાલો હવે આપણે લિમિટ મૂકી દઈએ પહેલા કઈ લિમિટ મૂકશું અપર લિમિટ કેટલી છે pi by 4 જ્યાં x દેખાય ત્યાં pi by 4 આપણે લખીએ ચાલો x ની જગ્યાએ pi by 4 tan pi by 4 હોય જશે 1 1 into 2 એટલે 2 પ્લસ x ની જગ્યાએ pi by 4 એની કેટલી ઘાત છે દોસ્તો 4 ઘાત દોસ્તો pi by 4 ની 4 ઘાત pi by 4 ની 4 ઘાત હોય છે તો કે pi ની 4 ઘાત લાગે 4 ની 4 ઘાત લાગે pi ની 4 ઘાત એટલે pi raised to 4 અને 4 ની 4 ઘાત કેટલું થશે દોસ્તો 4 ની 4 ઘાત બોલો 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 256 ના ખબર પડે તો 4 ની 4 ઘાત એટલે 4 નો 4 ટાઈમ્સ ગુણાકાર એટલે 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 4 ઇન્ટુ 4 16 4 ઇન્ટુ 4 16 અને 16 ઇન્ટુ 16 એટલે 256 રેડી દોસ્તો ચાલો એટલે 4 ની 4 ઘાત થશે 256 હવે 256 હવે x ની જગ્યાએ તમે pi by 4 લખી એની 4 ઘાત કરી તો 5 raised to 4 upon 256 છે 256 ને જે કોની હારે ગુણવાના 4 સાથે એટલે થઈ જશે pi raised to 4 upon 256 into 4 એટલે 4 into 6 24 4 into 5 20 20 plus 2 એટલે 22 4 into 2 8 8 plus 2 એટલે 10 એટલે 1024 તેડી દોસ્તો અટવાશો નહીં ને ચાલો પછી પ્લસ x ની જગ્યાએ pi by 4 pi by 4 ને 2 વડે ગુણો એટલે pi by 2 ચાલો પછી માઇનસ હવે લોઅર લિમિટ જ્યાં x દેખાય ત્યાં 0 ચાલો x ની જગ્યાએ 0 tan 0 0 0 into 2 એટલે 0 પ્લસ x ની જગ્યાએ 0 0 ની 4 ઘાત 0 0 upon 4 એટલે 0 x ની જગ્યાએ 0 0 into 2 એટલે 0 બહુ મજા આવી ગઈ યાર હે લાગે ને 0 + 0 + 0 એટલે થઈ ગયું 2 પ્લસ pi raised to 4 upon 1024 પ્લસ pi by 2 માઇનસ 0 ન લખીએ તો પણ ચાલે તો જે આપણને મળ્યું એ આપણો શું છે આન્સર ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને કોઈ તકલીફ ચાલો આગળ વધીએ પ્રશ્ન 18 પ્રશ્ન 18 માં I equal to આપણને આપ્યું છે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ પાઈ sin સ્ક્વેર x / 2 માઇનસ cos સ્ક્વેર x / 2 ઇન્ટુ dx તાકો આગળ વધારતા પહેલા જરી મને સૂત્ર કહો દોસ્તો cos 2x equal to તો કે cos 2x ના ત્રણ સૂત્ર એમાંનું પહેલું સૂત્ર cos સ્ક્વેર x - sin સ્ક્વેર દોસ્તો cos 2x એટલે cos / x - sin / x તો અર્ધકોણમાં ફેરવો તો cos 2x નો અડધો ખૂણો કેટલો થશે x cos / x ના થઈ જશે x / 2 - sin / x નો થઈ જશે x / 2 એટલે cos x = થઈ ગયું cos / x / 2 - sin / x / 2 જો આનો ક્રમ બદલી નાખું તો આ પ્લસ નો થઈ જશે માઇનસ એટલે આવી રીતે લખી આપી કે માઇનસ cos x = sin / x / 2 - cos / x / 2 આવું લખી આપી તો દોસ્તો અહીંયા જો તમને sin² x / 2 - cos² x / 2 આવ્યું છે તો હું લખી એકાયની જગ્યાએ - cos x લખી એકાય તો ચાલો લખીએ આપણે
तो इंटीग्रेशन फ्रॉम 0 टू पाई sin स्क्वायर x / 2 - cos स्क्वायर x / 2 એટલે - cos x માં માઈનસ અચળ એટલે બાય cos x dx એટલે માઈનસ દોસ્તો cos x નો x સાપેક્ષે ઇન્ટિગ્રેશન ઓફ થશે તો કે sin x ફ્રોમ 0 ટુ પાઈ એટલે માઈનસ ચલો પહેલા આપણે જ્યાં x દેખાય ત્યાં હું લખશું પાઈ x ની જગ્યાએ પાઈ લખ્યું એટલે sin પાઈ sin પાઈ ની વેલ્યુ 0 માઈનસ ચલો x ની જગ્યાએ 0 sin 0 હું થાય 0 0 - 0 એટલે 0 0 કોઈ નિશાની હોતી નથી એટલે હું આવશે આન્સર દોસ્તો 0 ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને ચાલો ત્યાર પછી પ્રશ્ન 20 માં દોસ્તો પ્રશ્ન 20 જે છે એને પહેલા મેં પ્રશ્ન 19 મેં ખાઈ ગયો છું એનો મતલબ તમારે જાતે કરવાનો છે પ્રશ્ન 19 જે છે ને દોસ્તો એ આગળ આપણે દાખલો આવી ગયો છે એટલે જેવો સેમ છે દોસ્તો એટલે ગભરાવાની કઈ જરૂર નથી તમે જોશો એટલે તમને આવડી જશે જોવાનું નથી ખાલી કરવાનું પણ છે યાર ચલો જોઈએ પ્રશ્ન 20 માં આ ઇક્વલ ટુ આપણું છે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ 1 x ઇન્ટુ e રેશ ટુ x પ્લસ sin pi x upon 4 ઓલ dx એટલે એક કામ કરીએ અલગથી ઇન્ટિગ્રેશન લઈ લો એટલે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ 1 x into e raised to x dx plus integration from 0 to 1 sin pi x by 4 into dx દોસ્તો તમને ખ્યાલ છે કે આમાં કઈ રીત લાગુ પડશે વિચારો જો યસ ગજેરા કઈ રીત ખંડસર સંકલનની રીત ખૂબ સરસ દોસ્તો અહીંયા જો ખંડસર સંકલનની રીત લાગુ પડશે કેમ ખંડસર સંકલનની રીત ક્યારે લાગુ પડે તો કે બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે દોસ્તો અહીંયા પણ બે વિધેયનો ગુણાકાર છે એક વિધેય છે x અને બીજું વિધેય છે e રેશ ટુ x છે બંને વિધેય વચ્ચે કઈ નિશાનીને તો ગુણાકાર તો બે વિધેયના ગુણાકારનું ઇન્ટિગ્રેશન એટલે ખંડસર સંકલનનો નિયમ લાગી જશે ખંડસર સંકલનના નિયમ અનુસાર ઇન્ટિગ્રેશન ઓફ u dx ઇક્વલ ટુ u ઇન્ટિગ્રેશન ઓફ v dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ dx ઓફ u ઇન્ટિગ્રેશન ઓફ v dx ઓલ dx પણ પહેલા આપણે u અને v ની પસંદગી કરવી પડશે u અને v ની પસંદગી કયા ક્રમ અનુસાર કરશું તો કે લિયર ક્રમ અનુસાર લિયર ક્રમ અનુસાર દોસ્તો લિયર ક્રમ અનુસાર પહેલો ચાન્સ કોને મળે તો કે લોગેરિથમિક ફંક્શન બીજો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રીજો અલ્જીબ્રેઇક ફંક્શન ચોથો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ને પાંચમો એક્સપોનેન્શિયલ ફંક્શન ચાલો પહેલો ચાન્સ કોને મળે લોગેરિથમિક ફંક્શન ને છે લોગેરિથમિક ફંક્શન નહીં બીજો ચાન્સ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તો કે નથી ત્રીજો અલ્જીબ્રેઇક ફંક્શન છે હા છે કયો છે x એટલે x ને આપણે હું લઈશું u તરીકે તો આને લઈ લઈશું v ઓકે દોસ્તો એટલે થઈ ગયો આપણો સ્વરૂપ ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ટિગ્રેશન ઓફ u v dx એટલે ખંડસર સંકલનનો નિયમ બોલતો જવાનો કે મજબૂતી જવાની ચાલો ઇન્ટિગ્રેશન ઓફ u v dx એટલે u u ની જગ્યાએ હું લખશું x ઇન્ટિગ્રેશન ઓફ v e ની જગ્યાએ e રેશ ટુ x dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ કૌંસમાં d by dx of u, u ની જગ્યાએ લખશું આપણે x. ઇન્ટિગ્રેશન ઓફ v, v ની જગ્યાએ લખશું e raised to x dx, all dx. રેડી દોસ્તો? તો તમને એમ થશે કે ઇન્ટિગ્રેશન લખ્યું લિમિટ તો લખી નહીં. દોસ્તો જ્યારે ખંડસર સંકલનનો નિયમ લખાયો જ્યારે લાગુ પડે ને ત્યારે તમારે લિમિટ અહીંયા નહીં લખવાની તમારે તમારે શું કરવાનું આ રીતે લખી નાખવાનું ફ્રોમ 0 ટુ 1 સમજ પડી ગઈ બધાને ચાલો આનું કામ પૂરું થયું બરાબર હવે આનું કામ લઈએ પ્લસ ક્ષણિક પૂરતું જો આને તમે x સમજી લો તો સ્વરૂપ થઈ ગયું sin x અને sin x y સાપેક્ષે ઇન્ટિગ્રેશન એટલે માઇનસ cos x એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ અને cos x એટલે x ની જગ્યાએ હું લખશું pi x by 4 એટલે થઈ જશે cos pi x by 4 કિંતુ પરંતુ દોસ્તો x ની જગ્યાએ હું આપ્યું છે x by 4 તો x ની જગ્યાએ જે પણ આપ્યું છે એનો છેદમાં તમારે x સાપેક્ષે શું કરવું પડે વિકલન કરવું પડે દોસ્તો છેદમાં તમે x સાપેક્ષે x by 4 નો x સાપેક્ષે વિકલન કરો એટલે છેદમાં આવશે pi by 4 છેદમાં pi by 4 છેદનો છેદ અચળ થઈ જાય એટલે 4 by 5 4 by 5 એમાં 4 by 5 અચળ હોવાથી અને બહાર ખેંચી લઈએ એટલે બહાર હું લખી નાખું માઇનસ 4 by રેડી ચાલો ફ્રોમ 0 ટુ 1 અટવાય તો નથી કેમ દોસ્તો નહીં ને ખૂબ સરસ આગળ વધીએ તો હવે દોસ્તો કૌંસમાં આ x
e raised to x to integration e raised to x minus integration of x to x of x equal 1 1 mark e raised to x to integration e raised to x into dx from 0 to 1 minus 4 upon pi cos pi x upon 4 from 0 to 1. X into e raised to x minus e raised to x to integration of this e raised to x from 0 to 1 minus 4 upon pi cos pi x upon 4 from 0 to 1. So, હવે આપણે લિમિટ મૂકી દઈએ જ્યાં x ની વેલ્યુ હું લખશું 1. So, x ની કે આપણે 1 લખીએ તો x ની કે 1 into e raised to 1, e raised to 1 એટલે e, e into 1 એટલે e minus, ચાલો x ની કે 1, e ની 1 ઘાત એટલે e પછી minus, ચાલો x ની કે 0, x ની કે 0 into e ની 0 ઘાત એટલે 1, 1 into 0 હું દઈ જશે 0 minus x ની કે 0, e ની 0 ઘાત હું દઈ જશે 1 minus 4 upon pi, ચાલો પહેલા અપર લિમિટ આવો દોસ્તો, ચાલો x ની કે 1 x ની 1 મૂકો 1 ઇન્ટુ પાઈ કે પાઈ પાઈ ઓર 4 અને cos પાઈ બાય 4 ની વેલ્યુ હું દેશે 1 બાય રૂટ 2 પછી માઇનસ x ની 0 0 ઇન્ટુ પાઈ 0 0 અપોન 4 એટલે 0 અને cos 0 હું દેશે 1 એટલે દોસ્તો સર આગળ વધીએ e માઇનસ એ હું દેશે 0 માઇનસ 0 માઇનસ 1 એટલે માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 0 પ્લસ 1 એટલે minus 4 upon pi 1 upon root 2 minus 1 અને દોસ્તો અહીંથી તમારે આગળ વધવું હોય તો હું કંઈ નાખવાનો કૌંસ છોડી દેવાનો સાદરૂપ આપી દેવાનું રેડી દોસ્તો કોઈ તકલીફ દોસ્તો જરીક પણ નહીં દોસ્તો લાસ્ટમાં જે આપણે પ્રશ્ન 20 જે આપણે શીખ્યા એ પ્રશ્ન 20 ની અંદર જે આપણે લાસ્ટ સ્ટેપ જે હતું એ લાસ્ટ સ્ટેપનું એક સ્ટેપ આપણે આગળ વધીને સાદરૂપ કૌંસ છોડી દઈશું અને કૌંસ છોડીને સાદરૂપ આપશું એટલે આપણને જે આન્સર આપ્યો છે એ આન્સર આવી જશે દોસ્તો એટલે મેં જ્યાં સુધી તમને ગણાવ્યો તો એનાથી એક સ્ટેપ તમારે આગળ વધવાનું છે ત્યાર પછી 20મા પ્રશ્ન પછી 21મો અને 22મો પ્રશ્ન તમને ઓબ્જેક્ટિવ આપ્યા છે જે એકદમ સરળ છે માટે એ બંને ઓબ્જેક્ટિવ તમારે જાતે કરવાના છે અને હવે આપણે જોઈએ ઉદાહરણ ઉદાહરણ 28 નીચેના સંકલિતો મેળવો એમાં આપણને કુલ 4 દાખલા આપ્યા છે એમાંનો પહેલો જે દાખલો છે એ એકદમ સિમ્પલ છે એટલે એ તમારે જાતે કરવાનો છે હું બીજો દાખલો તમને ગણાવું એટલે એનો મતલબ એવો નથી કે આ બધા દાખલા અઘરા છે એકદમ સહેલા છે છતાં પણ હું તમને ગણાવું છું તો બીજા પ્રશ્નમાં ધ્યાન આપજો I equal to integration from 4 to 9 under root x upon 30 minus x raised to 3 by 2 all square into dx. ચાલો કોઈ હિંટ આપશો શું કરશું આમાં યસ ખૂબ સરસ કે 30 minus x raised to 3 by 2 બરાબર t નો આદેશ લઈશું જે આપણને વિચિત્ર દેખાય છે વિચિત્રતા બરાબર t નો આદેશ એટલે 30 માઇનસ x raised to 3 by 2 equal to t લેતા બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો 30 અચળ અચળ વિકલન 0 પછી આ માઇનસ કયો નિયમ લાગશે ઘાતનો જે ઘાત છે તે આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે જે ઘાત છે તે આગળ એટલે આગળ કેટલા આવી જશે 3 by 2 x raised to ઘાતમાં 1 નો ઘટાડો કરો 3 by 2 minus 1 એટલે હું થઈ જશે 1 by 2 into dx equal to dt. ઓકે દોસ્તો ચલો આટલાને આપણે સૂત્રનો કર્તા બનાવીએ x raised to 1 by 2 એટલે શું કહેવાય અંડર રૂટ x into dx equal to આ માઇનસ આને સોંપી દઈશું આ 2 છેદમાં છે તો અંશમાં અને 3 અંશમાં છે તો છેદમાં into dt એટલે દોસ્તો તેથી I equal to હા I equal to નહીં દોસ્તો લિમિટ ચેન્જ કરવાની છે ભૂલાવી જોઈએ નહીં કેમ કે આ જે લિમિટ આવી છે કોની કિંમત કહેવાય x ની અને આપણે આદેશ કોને લીધો છે t નો માટે લિમિટ ચેન્જ કરવાની ભૂલવી નહીં ચલો આ લિમિટ કોની આવી છે x ની કિંમત બરાબર તો x જ્યારે 4 ને અનુલક્ષીને x = 4 ત્યારે t ની વેલ્યુ કેટલી થાય
અને x ની વેલ્યુ જ્યારે 9 હોય ત્યારે t ની વેલ્યુ કેટલી થાય? ઓકે, ચલો પેલા x ની વેલ્યુ 4 હોય ત્યારે, તો જે તમે આદેશ લીધો છો ને એમાં x ની જગ્યાએ હું મૂકશો 4, x ની જગ્યાએ 4 મૂકો એટલે 30 ના 30 એમ ના માઇનસ x ની જગ્યાએ 4, 4 ની 3/2 ઘાત દોસ્તો, 4 ની 3/2 ઘાત દોસ્તો, 3/2 ને તમે આ રીતે પણ લખી શકો કે 4 ના 4, જોજો દોસ્તો સમજજો બરાબર, 4 નો 4, 3/2 ને તમે આ રીતે લખી શકો કે 1/2 ઓલ રેશ ટુ 3 આમ લખી શકો, એટલે એનો મતલબ કે 4 નું પહેલા હું લઈ લઉં વર્ગમૂળ, 4 નું વર્ગમૂળ કેટલું થાય 2, અને 2 નો હું લેવો ક્યુબ, 2 નો ક્યુબ કેટલો થાય 8, એટલે 30 - 8 એટલે હું થશે 22, એટલે t ની વેલ્યુ થશે 22, ના સમજાણ? સમજાઈ ગયું પાક્કું? ઓકે ગુડ, સરસ. ચાલો હવે t ની વેલ્યુ, x ની વેલ્યુ શું હોય? 9 હોય ત્યારે t ની વેલ્યુ કેટલી થાય? તો આપણે જે આદેશ લીધો છે એમાં આપણે x ની જગ્યાએ હું લખશું 9, ચાલો x ની જગ્યાએ આપણે 9 લખીએ, તો x ની જગ્યાએ તમે 9 નો મૂકા 30 ના 30 એમ ના માઇનસ x ની જગ્યાએ 9, એની કેટલી ઘાત? 3/2, એટલે 30 માઇનસ દોસ્તો 9 નું પેલા હું લઈ લેવાનો રૂટ, 9 નો રૂટ 3, 3 નો ક્યુબ 27, 30 - 27 એટલે 3, એટલે t ની વેલ્યુ થઈ 3. સમજાણો બધાયને? પાકું એકદમ. ચલો આગળ વધીએ, તો તેથી આ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 ટુ 9 ની જગ્યાએ 22 3 અંડરરૂટ x dx ની જગ્યાએ લખશો -2/3 dt, -2/3 ચડે એટલે બહાર ખેંચી નાખશો ઇન્ટુ dt. સમજાય, દેખાય છે? વ્યવસ્થિત લખું? ઓકે ચાલો. સો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ 4 ટુ 9 એની જગ્યાએ લખશો આપણે 22 ટુ 3, પછી અંડરરૂટ x dx એની જગ્યાએ લખશો આપણે -2/3 dt, એટલે -2/3 dt, પછી અંશમાં કઈ ન રહેતો 1, અપો 30 - x = 3/2 એની જગ્યાએ લખશો t, એનો શું છે? સ્ક્વેર, એટલે ઘાતના નિયમ અનુસાર ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત, ઘાતમાં એકનો વધારો કરો એટલે t રેશ ટુ -2 + 1 એટલે -1 અપોન from 22 to 3. ત્યાર બાદ આગળ વધીએ દોસ્તો, આ માઇનસ બાય ખેંચી લો એટલે -2 થઈ જાય +2/3, અને આ t ની -1 ઘાત છેદમાં લઈ જાવ તો t ની +1 ના લખીએ તો પણ ચાલે, from 22 to 3 એટલે 2/3. ચલો પહેલા કઈ લિમિટ લખશું આપણે? અપર લિમિટ, એટલે જ્યાં t જે થાય ત્યાં 3 લખશું એટલે થઈ જશે 1/3 માઇનસ, ચાલો લોઅર લિમિટ એટલે 1/22. સાદું બાકી તો 2/3 દોસ્તો, અપૂર્ણાંકની બાદમાં એટલે પેલું ધ્યાન ક્યાં જાય? છેદમાં, છેદ સરખો છે કે નહીં તો હું લેશો લસા, લસા એટલે બંનેનો એક વખત ગુણાકાર, એટલે ગુણાકાર કેટલો થશે? 22 × 3 એટલે 66, ચોકડી ગુણાકાર કરી નાખો એટલે 22 - 3 × 1 એટલે 3, એટલે થઈ જશે 2/3 × 22 માંથી 3 બાદ કરો એટલે 19/66, એટલે 2 × 33 એટલે 66, આવું કઈ ઉગતું નથી, એટલે 19/33 × 3 એટલે 99, એટલે આપણો આન્સર આવશે 19/99. આવડી ગયું દોસ્તો? કોઈ તકલીફ? ચાલો આગળ વધીએ, તો હવે ઉદાહરણ નંબર 3, એટલે ઉદાહરણ 28 નો ત્રીજો જાણો. I equal to integration from 1 to 2 x upon x plus 1 into x plus 2 into dx. કેડે દોસ્તો, હવે જો બધાને આ ક્વેશ્ચન દોસ્તો કઈ રીત લાગશે? એટલે બધા કહેશે કે સર આંશિક અપૂર્ણાંકની રીત લાગે, કેમ? તો કે છેદમાં આવી હોય પાસે રેડી છે લાગે દોસ્તો, આંશિક અપૂર્ણાંકની રીત લાગે, પણ આપણે આંશિક અપૂર્ણાંકની રીત લગાડવી નથી, તો શું કરવું છે?
છેદ જેવો અંશ કરવો છે. એટલે છેદમાં હું આવી મારી પાસે x + 1 x + 2 બેઠા આવ્યો કે લખવા છે અંશમાં લખવા. જોજો બરાબર ધ્યાન આપજો, વ્યવસ્થિત હું ગોઠવણી કરતા શીખવાડું તમને. ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 ટુ 2 જેવા છેદમાં આવી હોય પાસે ને એવા બેઠા હું અંશમાં લખી નાખું. એટલે અંશમાં હું લખી નાખું x + 1 x + 2. રેડી લખી નાખ્યા. ચલો હવે વિચાર કરીએ આપણે કે અંશમાં આપણને હું આપ્યો તો x, એટલે કે ચલ આપ્યો છે. એટલે અંશમાં ચલ આપ્યો છે એટલા માટે આપણે અંશમાં પણ ચલ જ રાખશું. એટલે એનો મતલબ કે અચળ કાઢી રાખશું. અચળ કાઢવો હોય તો અચળ કાઢવો હોય તો એક તો અચળ સરખા હોવા જોઈએ અને નિશાની કેવી હોવી જોઈએ, વિરુદ્ધ હોવી જોઈએ. પેલા તો અચળ સરખા પણ કરવા પડે. અહીંયા અચળ કેટલો છે 1, અહીંયા અચળ કેટલો છે 2, તો અહીંયા 2 કરવા માટે 2 વડે ગુણ નાખો એટલે 2 ઇન્ટુ 1 2 થઈ ગયું. નાની નિશાની પ્લસ નાની તે પ્લસ છે તો વિરુદ્ધ નિશાની કરવા માટે માઇનસ કીધા. અને હવે જો આનું સાદું પાકું તો 2 ઇન્ટુ 1 2 માઇનસ 2 એટલે નીકળી ગયો અચળ. હવે ચલની વાત કરીએ તો કૌંસ છોડીએ તો 2 ઇન્ટુ x એટલે 2x, 2x માઇનસ x એટલે x આવી ગયો x. તો x ની જગ્યાએ આપણે આવું લખીએ 1 રેડી દોસ્તો. અને છેદમાં x + 1 ઇન્ટુ x + 2 ઇન્ટુ dx રેડી દોસ્તો. અને હવે છેદ વિભાજન કરીને અલગથી ઇન્ટિગ્રેશન લઈ લીધી તો આના છેદમાં એમાં 2 અચળ એટલે y. ઇન્ટિગ્રેશન નો 1 ટુ 2 આના છેદમાં આપણે આ લખીએ x + 1 કેન્સલ એટલે 1 અપોન x + 2 ઇન્ટુ dx માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 ટુ 2 આના છેદમાં એમાં x + 2 કેન્સલ એટલે 1 અપોન x + 1 ઇન્ટુ dx. ચલો 2 ના 2 એમના દોસ્તો 1 અપોન x + 2 નું ઇન્ટિગ્રેશન હું થશે તો કે log mod x + 2 ફ્રોમ 1 ટુ 2 માઇનસ 1 upon x plus 1 નું ઇન્ટિગ્રેશન તો કે log mod x plus 1 from 1 to 2. ચલો લિમિટ લગાડી દેવી તો 2 log, ચલો x ની કેટલી 2 2 plus 2 એટલે 4 minus log x ની કે 1 1 plus 2 એટલે 3 minus એટલે x ની કે 2 લખીએ એટલે log 2 plus 1 એટલે 3 પછી માઇનસ લોઅર લિમિટ મૂકી x ની 1 એટલે 1 plus 1 2 એટલે log 2 એટલે 2 log log ની બાદ બાકી એટલે સંખ્યાનો ભાગાકાર એટલે થઈ જશે 4 by 3 માઇનસ log log ની બાદ બાકી એટલે સંખ્યાનો ભાગાકાર એટલે 3 by 2. જો ઓર આપણે સાદુ આગળ વધારવું હોય ને તો કઈ રીતે આપણે જો આગળ સાદુ વધારી શકીએ તો એક કામ કરો દોસ્તો, આ 2 જે છે એ 2 ક્યાં જશે ઘાતાંકના ઘાત તરીકે એટલે 4 બાય 3 ની 2 ઘાત એટલે 4 ની 2 ઘાત ને 3 ની 2 ઘાત એટલે થઈ જશે log 16 બાય 9 માઇનસ log 3 બાય 2. હવે દોસ્તો log ની બાદ બાકી એટલે સંખ્યાનો ભાગાકાર એટલે log 16 બાય 9 ઇન્ટુ 3 છેદનો છેદ અંશમાં એટલે થઈ જશે log. કઈ ઉડે છે દોસ્તો, નથી ઉડતું ને, તો 16 ઇન્ટુ 2 એટલે 32, 9 ઇન્ટુ 3 એટલે 27. આ છે આપણો આન્સર. ખ્યાલ આવ્યો દોસ્તો બધાને? ચલો ત્યાર પછી પ્રશ્ન ઉદાહરણ 28 નો ચોથો ભાગ. I equal to આપણે આપ્યું છે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ π/4 sin cube 2t into cos 2t into d. દોસ્તો બધા દાખલા મારે કરાવવાના છે નહીં ને, આપો આન્સરો કરશો. આપણે આ બીજું i equal to integration from 0 to pi by 4 sin cube 2t into cos 2t into d. ચલો ચલો ઝડપથી ઝડપથી. યસ યસ યસ, sin 2t બરાબર t નો નહીં દોસ્ત, t આમાં આપ્યો છે એટલે t નહીં, બીજો કઈ લઈ લેવા u લઈ લઈએ. ચાલ sin 2t બરાબર u નો આદેશ છે. sin 2t equal to u નો આદેશ લેતા બંને બાજુ t સાપેક્ષે વિકલન કરીએ તો sin 2t નું વિકલન શું થશે તો કે cos 2t, પણ 2t નું ફરીથી વિકલન એટલે 2 into dt equal to d. cos 2t dt ને સૂત્ર નો કરતા બનાવીએ તો cos 2t dt equal to થઈ જશે 1 by 2 into d. લિમિટ ચેન્જ કરવાનું નહીં ભૂલવાનું. આ જે લિમિટ આવી છે કોની હતી? t ની હતી જો દોસ્તો, અને આપણે કક્ષામાં ફેરવવાનું છે u માં. તો જ્યારે t ની વેલ્યુ
जीरो होय त्यारे यू नी वेल्यू कितनी थाय अने टी नी वेल्यू पाई बाय 4 होय त्यारे यू नी वेल्यू कितनी थाय। चलो जरे टी नी वेल्यू जीरो होय त्यारे तमे आदेश कीधो छे ने मां वेल्यू मूकवानी टी नी जग्याए जीरो, जीरो इनटू 2 એટલે जीरो, साइन जीरो हो थशे जीरो એટલે यू नी वेल्यू छे। टी नी जग्याए पाई बाय 4, पाई बाय 4 ने 2 वडे गुणो એટલે पाई बाय 2, साइन पाई बाय 2 हो थशे 1। चलो तेथी आई इक्वल टू इंटीग्रेशन फ्रॉम 0 टू पाई बाय 4, 0 टू पाई बाय 4 जगह 0 टू 1, साइन 2t ની જગ્યાએ u એની 3 ઘાત એટલે u³, અને cos 2t dt, cos 2t dt ની જગ્યાએ લખશું 1 / 2 into d એટલે 1 / 2 u³ નો u સાપેક્ષ ઇન્ટિગ્રેશન એટલે ઘાતના નિયમ અનુસાર તે જશે u ની 4 ઘાત / 4 from 0 to 1 એટલે 1 / 2। तो सबसे पहला u ની જગ્યાએ 1 લખશું, 1 ની 4 ઘાત 1 1 / 4 माइनस यूनिट के जीरो, जीरो नहीं फोर का जीरो, जीरो अपॉन फोर इतने जीरो, वन बाय फोर माइनस जीरो इतना वन बाय फोर, वन बाय फोर इनटू वन बाय टू इतना वन बाय एट। अच्छा आप लोग आंसर अभी जो दोस्तों कोई तकलीफ दोस्तों तो ये आपको स्वाध्याय पूर्ण था इसे दोस्तों तो बताए ने स्वाध्याय आई विल विश दोस्तों रिविजन दोस्तों पाकू ने ओके दोस्तों रिविजन खास करूंगा दोस्तों।